नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचार पर। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના ઘરે થયેલ સીબીઆઈની રેડ બાબતે શંકરસિંહ વાઘેલાએ કર્યો આક્ષેપ। સોમનાથ ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન। ભરૂચ ખાતે નર્મદા પાર્ક અને નદીમાં બોટ ઉપર યોગનું નિદર્શન। शहर में 3 महीने टेक टॉप थे। पूर्व केंद्रीय मंत्री शंकरसिंह वाघेला तेमना निवास स्थाने सीबीआई द्वारा करवामां आवेला सर्च ऑपरेशन थी खूब ज आकरा शब्दों में प्रतिक्रिया व्यक्त करी हती। તેમણે સીબીઆઈની રેડ ભાજપના ઈશારે થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અને સર્ચ દરમિયાન 10-15 મિનિટ સીબીઆઈના અધિકારી પર આવતા રહસ્યમય ફોન તરફ અંગુલી નિર્દેશ પણ કર્યો હતો। તેઓએ શંકા પણ વ્યક્ત કરી હતી કે આ સંદર્ભમાં સીબીઆઈએ ગાંધીનગર ખાતે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન સહિત મુંબઈ, દિલ્હી અને કલકત્તાના એનટીસી કચેરી પર વહેલી સવારે 6 વાગે સર્ચ ઓપરેશન હાથ ધરી મહત્વના દસ્તાવેજો કબજે લેવાની કામગીરી હાથ ધરી હતી। સાંજે 5 વાગે દરોડાની કાર્યવાહી બાદ શંકરસિંહના નિવાસસ્થાને વસંત વગડે ખાતે તાબડતોડ એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી। તેમાં શંકરસિંહે રેડ દરમિયાન થયેલી કાર્યવાહી અંગેની વાતચીત કરી હતી। શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે સવારે 6 વાગે મારા નિવાસસ્થાને સીબીઆઈના અધિકારીઓ સર્ચ વોરન્ટ લઈને આવ્યા હતા અને તપાસની કામગીરી શરૂ કરી હતી, જેમાં મેં સંપૂર્ણ સહયોગ આપ્યો છું। મારા નિવાસસ્થાનથી કોઈ પણ વાંધાજનક દસ્તાવેજો કે ચીજ વસ્તુઓ હાથમાં આવી નથી। જાનબૂઝ પર ફ્લેશ કિયે ગયે હૈ 1700 કરોડ રૂપિયે મેં હમ એનટીસી કે બારે મેં એક વિટિંગ પ્લેસ હૈ એનડીએ ગવર્નમેન્ટ કી ગિન્નાખોરી જિસકો હમ બોલતે હૈ। આજ 2004-2009 યુપીએ 1 કો 7 સાલ હો ગયે, ઇતને સાલ તક કહાં થી ઇન્ક્વાયરી જો ભી કરના થા, બલકે એનટીસી કો યા બાકી જો હૈ પૂરી ટેક્સટાઇલ મિનિસ્ટ્રી કો 5 સાલ મેં હમને અપ કિયા થા। देखिए एनडीए गवर्नमेंट 200 करोड़ में एज पर माय इंफॉर्मेशन पूरी मुंबई की एनटीसी मिल बेचने वाली थी। हम आए तो हमने कैबिनेट की जो होनी चाहिए फॉर्मेलिटी और फॉर्मेलिटी करके विद फुल ट्रांसपेरेंसी, अभी भी मैं रिकॉर्ड पर वहां जो है वो मैं बोला था कि भी थर्ड आई तीसरी आंख होती है मुंबई में, अगर लैंड डीलिंग करना है तो सीबीआई होगी। आई यूज द वर्ड सीबीआई, प्रेस वाले होंगे आप लोग वो भी आई यूज, विरोधी लोग होंगे या जो भी लोग होंगे, तो आपको ये विद फुल ट्रांसपेरेंसी लैंड डील करना है। और मुंबई में फर्स्ट टाइम 2000 करोड़ रुपए, 1700 करोड़ नहीं, 2000 करोड़ रुपए की जमीन के भाव आए और फुल ट्रांसपेरेंसी कॉम्पिटिटिव बीड से ओपनली बिल्कुल नो। गवर्नमेंट को कहता हूँ कि चोर कोटवाल को दंडे, चोरी और सीना चोरी, क्या सीएम पीएम के भी क्या मैं बताऊँ आपको, ये दिन आएगा तो इनको भी खुले करने में हमको कोई संकोच नहीं होगा। ये ठीक नहीं है, इन्होंने जो रास्ता लिया है बिना मतलब का विदाउट एनी बेस, अगर एफआईआर है तो अरेस्ट करिए हमको। मैं सीबीआई के लोग आए सुबह में, सुबह अभी 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 अभी, अभी पूरी हुई इंक्वायरी, सीधा मैं आपके पास आया हूँ। देवर कोऑपरेटिव साहब हमको कहा गया है, मैंने बोला करिए पूरा पूरा घर, पाँच घंटे ये घर। और क्या पाया, एक टेक्सटाइल मिनिस्ट्री का लेटर हेड और विजिटिंग कार्ड। अभी 77 में मैं पार्लियामेंट में था, वहां का लेटर हेड। एक मैं बताऊ कि ये जो सुबह 7 से अभी 5 मतलब 10 घंटे में से 8 घंटे somebody was monitoring from I do not know maybe मुंबई और दिल्ली, what is the progress, कितने बैंक अकाउंट मिले, कितने रुपये मिले, कितने गहने मिले, कितने पेपर्स मिले, कितनी फाइलें मिली, रेगुलरली आफ्टर विद इन 15 मिनट्स रेगुलर कॉल, ऑफिसर गेटिंग डिस्टर्ब कि साहब व्हाट इज दिस। और हम सुनते थे कि डायलॉग में एक बैंक अकाउंट में क्या मिला है, इसमें क्या मिला है, ट्रस्ट कब बनाया, कॉलेज में क्या चल रहा है। ભારે કિન્નાખોરી વલણ ધરાવતા ભાજપની ટોચના નેતાગીરીના ઈશારે સીબીઆઈ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે તેવો પણ
તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. જ્યારે બીજી તરફ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સામે કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે સીબીઆઈએ કરેલી કેસ અંગેની આકરી પ્રતિક્રિયા આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ભાજપના નેતા દ્વારા લલિત મોદીને કરેલા મદદ મોટી ગેટ કૌભાંડની અન્ય ધ્યાન ખેંચવા માટે સીબીઆઈનો રાજકીય દુરુપયોગ થયો છે. આ ઉપરાંત આકરી ઝાટકણી કાઢતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષોથી ભાજપના શાસનની નિષ્ફળતાઓ અને કેન્દ્રમાં એક વર્ષના ભાજપના શાસનની નિષ્ફળતાઓ લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે, જેના લીધે પણ આ રેડ કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, ડોક્ટર તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ પણ આ રેડ બાબતે આકરી ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસના કદ્દાવર નેતા શંકરસિંહ વાઘેલાના ત્યાં એનટીસી મિલ બાબતે થયેલી સીબીઆઈની કાર્યવાહી રાતોરાત નથી થઈ. સીબીઆઈ રાજકીય પક્ષ મોટા નેતાઓને ત્યાં રેડ પાડે ત્યારે તમામ પાસાઓ ની તપાસ કરે છે, એટલે સુષ્મા સ્વરાજના વિવાદ પરથી લોકોનું ધ્યાન બીજે વાળવા માટે શંકરસિંહને ત્યાં રેડ થઈ છે તે બાબતનો સરકારના પ્રવક્તા આનંદ નીતિન પટેલે રદિયો આપ્યો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ આરસી ફળદુ અને પ્રવક્તા આઈકે જાડેજાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા સામે થયેલી કાર્યવાહી ન્યાયિક તળે કાયદા હેઠળ કરવામાં આવી છે, નહીં કે કોઈ રાજકીય કિન્નાખોરીથી. ભજન ભોજન અને વિષ્ણુ સહિત ત્રિવેણી સંગમનો લાભ લઈને હર અને હરિ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ કરવા અનેરો અવસર શ્રી સોમનાથ મંદિર ખાતે યોજાઈ રહ્યો છે. પુરુષોત્તમ માસને લઈને વિવિધ કાર્યક્રમો આયોજન શ્રી સોમનાથ મંદિર ખાતે પણ કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસ એ જપ તપ અને દાનનો મહિમા કહેવામાં આવે છે, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દશાવતાર વિષ્ણુ મહાકથા, શ્રી રામકથા અને શ્રી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ગઈકાલથી થયો છે, જેમાં પ્રારંભે પોથીયાત્રા તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ 23 દિવસ ચાલનારા કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં કથા સ્થળે શ્રોતાઓ માટે તેમજ શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં LED સ્ક્રીનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમમાં વાહન પાર્કિંગ તેમજ સિક્યોરિટી વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ લાઈવ પ્રસારણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે પથિકાશ્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે વિષ્ણુ યાગ, શ્રી રામ કથા અને શ્રી ભાગવત કથાના માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રસ્ટના અધિકારીગણ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભરૂચ ખાતે નર્મદા પાર્ક અને નર્મદા નદીના ખાસ પ્લેટફોર્મ અને બોટ ઉપર યોગનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, જે સંદર્ભે ભરૂચ નર્મદા નદીમાં સંગીતના તાલબદ્ધ યોગ વિશ્વમાં ભરૂચની નવી ઓળખ ઉભી કરશે તેમ થઈ શકે છે. ભરૂચ શહેરના નીલકંઠ ઘાટ નજીક આવેલા નર્મદા પાર્ક ખાતે નર્મદા નદીમાં ખાસ પ્રકારના પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેમાં હોડીઓ સાથે સંગીતના તાલબદ્ધ સાથે પ્લેટફોર્મ અને હોડી ઉપર 500 કરતા પણ વધુ લોકો યોગ કરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જાડેશ્વર નર્મદા કિનારે નર્મદા પાર્ક અને નર્મદા નદીમાં યોગ રિહર્સલ કાર્યક્રમ ગઈકાલે યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ યોગ આસન પણ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે, અધિક કલેક્ટર રહેવર, નાયબ પોલીસ વડા KD પંડ્યા, રમેશ ચંદ્ર માચી, બ્રિજેશ પરીખ સહિતના અધિકારીગણ અને તેમજ સામાજિક સંસ્થાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. કલેક્ટર અને ટીમ ભરૂચ દ્વારા બોટમાં બેસી નદીમાં રાઉન્ડ અપ લેવામાં આવ્યું હતું, સાથે સાથે સલામતીના તમામ પગલાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નદીમાં સંગીતના તાલ સાથે થનારા યોગ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવો તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. મુખ્યત્વે અમેરિકા અને નોર્થ અમેરિકાના વિસ્તારમાં કાર્યરત EZI નામની હેલ્થ ઇન્ફોર્મેટિક અને એનાલિસ્ટિક કંપની દ્વારા અમદાવાદના સહયોગથી ત્રિમાસિક ટેક ટોક સિરીઝનો પ્રારંભ કરાયો છે. તેના પ્રથમ વક્તા તરીકે ગ્રુપના CEO વેલમુર્ગને ખાસ હાજરી આપી હતી. હાલમાં કંપનીના એન્ડ ટુ એન્ડ ઈ કોમર્સ વ્યવસ્થાપન પ્લેટફોર્મ અને ગ્રુપ માટેની ફૂલી ઇમ્પ્લિમેન્ટ
સર્ચ અને ઓર્ડર મેનેજમેન્ટની મહત્વની કામગીરી વેલ ગ્રુપ તેના પ્રવચનમાં એમેઝોન થી ગ્રુપો સુધીના ભારે પ્રતિષ્ઠા ધરાવતા બે ગ્લોબલ કોર્પોરેશન વિતેલા વર્ષના ઇતિહાસની વાત કરી ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓ ભારે રોમાંચિત થઈ ગયા હતા. 70 ડોગ યર્સ એન્ડ 3 ટેક્સ લાઇવ્સ એમેઝોન થી શરૂ કરીને ગ્રુપ સુધીની ટેકનોલોજીની સફરની વાત કરવામાં આવી હતી. IIMA આ નવા સંકુલના IMD ઓડિટોરિયમમાં આયોજાયેલા શુભારંભમાં તેમણે સોફ્ટવેર એન્જિનિયરિંગની શરૂઆત કરી વિઝનરી તરીકે કેવા દ્રષ્ટિકોણ અપનાવવા તેની પણ વાત દરેક કંપનીઓ અને અદ્યતન વ્યક્તિઓને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને ખાસ કરીને અમદાવાદમાં કઈ રીતે હાથ ધરવામાં આવે તેની સમજ આપવામાં આવી હતી. શ્રોતાઓએ તેમનું પ્રવચન ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું અને ત્યારબાદ તેમના સવાલના જવાબ પણ તેમણે આપ્યા હતા. અમદાવાદના પ્રેસિડેન્ટ નેહા શેઠ અંગે જણાવે છે કે EZDI સાથે જોડાઈને અમને રસપ્રદ માહિતી મળ્યાનો ગૌરવ અનુભવીએ છીએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજરી રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.